मित्रो नेक्स्ट प्रश्न अगेन संकलन नो छे, ध्यान में लईए। रकम तमारी समक्ष ज छे के ई रेस टू एक्स होवाथी, फरीथी वात करू छु, बहार नी तरफ ई रेस टू एक्स होवाथी अंदर नी तरफ विधेय, विधेय नु विकलन, विधेय विधेय नु विकलन, विधेय विधेय नु विकलन जो तमे बनावता जाओ तो प्रश्न तमारा माटे बहु इजी बनवा जई रह्यो छे, बाकी क्वेश्चन नहीं समझाय। तो हवे क्वेश्चन ने ध्यान में लईए, हूँ अने तमे बन्ने समझता जाइए। बहार नी बाजू विधेय छे, કાઉસમાં વિધેયનું વિકલન એની બાજુમાં નહીં પણ એની નીચે હું લખતો જઈશ, ઓકે? અને એવું લાગે તો બંને માટે પેન પણ અલગ અલગ રાખશું। પહેલું જુઓ તો એક્સની છ ઘાત છે, તો એનું વિકલન તમને બધાને આવડતું જ હોય, છ એક્સની પાંચ થાય, તો આ બે એકબીજાના વિધેય અને વિધેયના વિકલન થયા। હવે છ એક્સની પાંચ છે, રકમમાં સાત એક્સની પાંચ આપેલી છે, એકવાર હજી આપ્યું નથી તો તમારે લખવું પડે। સાત એક્સની પાંચ આમ થાય, જુઓ આ બે નો સરવાળો સાત વખત એક્સ ની પાંચ થાય। હવે એક્સ ની પાંચ નું વિકલન તમને આવડતું જ હોય, પાંચ એક્સ ની ચાર થાય, અરે હા, રકમ જુઓ પાછી છ એક્સ ની ચાર આપી છે, પાંચ વાર જ છે, તો હજુ એક વાર મિત્ર લખી નાખો એક્સ ની ચાર, એક્સ ની ચાર તો જુઓ તો પાંચ અને એક એટલે કે છ એક્સ ની ચાર થઈ જાય। એક્સ ની ચાર એક વાર આવ્યું, પાંચ વાર આવ્યું, કુલ છ વાર થઈ ગયું। એક્સ ની ચાર નું વિકલન એની નીચે લખો, ચાર એક્સ ની ત્રણ થાય। હવે ચાર એક્સ ની ત્રણ છે જ, પણ એક્સ ની ત્રણ માટે અહીંયા જુઓ તો પાંચ વખત એક્સ ની ત્રણ છે, તો એક્સ ની ત્રણ હજુ એક વાર બાકી છે, તો પાછું લખું પ્લસ એક્સ ની ત્રણ। એક્સ ની ત્રણ નું વિકલન તો ભાઈ બંધ આવડે, થ્રી એક્સ નો સ્ક્વેર થાય, ત્રણ એક્સ ના સ્ક્વેર, પણ અહીંયા રકમમાં તો ચાર એક્સ નો સ્ક્વેર છે, તો હું કરવાનું તો કઈ નહીં કરવાનું, એક વખત હજુ એક્સ નો સ્ક્વેર લખો, તો એનું વિકલન ટુ એક્સ થાય, એનું વિકલન ટુ એક્સ થાય, ટુ એક્સ છે પણ અહીંયા તો થ્રી એક્સ છે, તો એનું પ્લસ વન અને પ્લસ અહીંયા એક્સનું વિકલન વન થાય અને ડીએક્સ થાય। જુઓ એક પણ વસ્તુ ઘટતી નથી, એક્સની છ, સાત એક્સની પાંચ, છ એક્સની ચાર, પાંચ એક્સની ત્રણ, ચાર એક્સનો સ્ક્વેર, ત્રણ એક્સ અને વન બધું આવી ગયું, એટલે કે જો આ વિધેય હોય તો આ એનું વિકલન છે, એટલે કે આ તમારું વિધેય છે અને આ તમારું વિકલન થાય। દાખલાનો એન્ડિંગ કરીએ ભાઈ, મેઇન સમજવાની વાત તો આ જ હતી, ઈ રેસ ટુ એક્સ ગુણ્યા વિધેય પ્લસ સી। હવે વિધેય તરીકે કોણ છે, તો વિધેય તરીકે છે એક્સની છ, એક્સની પાંચ, સાદીને સિમ્પલ ભાષામાં સિગ્મા એક્સ, નહીં પણ અહીંયા લોકો આય વાપર્યું છે તો આપણે આય વાપરતા જઈએ, આય બરાબર એકથી આય બરાબર છ ઘાત સુધી છે, જોઈ શકો છો આય બરાબર એકથી છ અને એક્સની આય ઘાત, કારણ કે એક્સની આઈની કિંમત વન મૂકો તો એક્સ થાય, આઈની કિંમત બે મૂકો તો એક્સ સ્ક્વેર થાય, આઈની કિંમત ત્રણ મૂકું તો એક્સ ક્યુબ થાય, આઈની કિંમત ચાર મૂકું તો એક્સની ચાર થાય, આઈની કિંમત પાંચ મૂકું અને એન્ડમાં છ મૂકું એટલે આ તમારું વિધેય થઈ જવું જોઈએ, એટલે કે તમારો આન્સર થાય સિગ્મા આઈ બરાબર એકથી આઈ બરાબર છ એક્સની આઈ ઘાત ગુણ્યા ઈની એક્સ ઘાત, એટલે કે એકથી છ વાળો ટીક કરવો જે તમારું છે ઓપ્શન નંબર બી। ક્લિયર છે બાળકો?